સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર હજુ સુધી સત્તાવાર રીતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવાર નક્કી નથી કરવામાં આવ્યા ત્યારે નવસાદ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે કે તેઓ ભાજપને હરાવવા માંગે છે તો શું કોંગ્રેસે નવસાદ સોલંકીને સુરેન્દ્રનગર બેઠક પરથી ઉતારવાની અંદરો અંદર જાહેરાત કરી દીધી હશે શું નવસાદને હાઈકમાન્ડથી ફોન આવ્યો હશે જેમ બીજા નેતાઓને પણ આપ્યો હતો અથવા શું નવસાદ સોલંકીની પોતાની ઈચ્છા છે ચૂંટણી લડવા માટેની

સર્વોચ્ચ મોવડી મંડળ અને બધા જ સિનિયર નેતાઓ આ બાબતે ગંભીર વિચારણા કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સામે જબરજસ્ત ટક્કર આપી અને ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને મોદી સાહેબને બધાનો જે ઘમંડ છે એ ઘમંડ આ વખતે ચકનાચૂર થવાનો છે પાર્ટી જે કોઈ આદેશ કરશે આવનાર સમયની અંદર અમે તમામ પ્રકારના પડકારો ઝીલવા માટે અમે તૈયાર છીએ અને ભાજપ સાથે બે હાથ કરવા માટે તૈયાર છે એમાં કોઈ શંકા નથી બેઠક ઉપરથી તમારું નામ ચર્ચાઈ રહ્યું છે લડશો કે શું કરશો નિર્ણયમાં પક્ષની અંદર કોઈ વ્યક્તિ નક્કી કરતો નથી કે પોતે ચૂંટણી લડશે કે નહીં લડે પક્ષનો આદેશ જેને પણ પક્ષના કાર્યકર્તાને આવે એને ચૂંટણી લડવાની હોય છે આખરે પક્ષ મહાન છે અને પક્ષ જ આ બાબતમાં નિર્ણય કરશે અમારે કોઈને આ બાબતમાં નિર્ણય કરવાનો હોતો નથી એક સમય પર કોંગ્રેસનું ગઢ કહેવાતી સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર હજુ સુધી નથી કર્યા ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીએ સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી લડવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે સુરેન્દ્રનગર બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ વધારે હોવાથી બે હજાર ઓગણીસમાં ભાજપ તરફથી ચૂંટાયેલા મહેન્દ્ર મુઝપરાની સામે કોંગ્રેસ પાર્ટીએ નવસાદ સોલંકીને ટિકિટ આપી હતી

આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર